મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોલાના પલ્લા ગામે રાતના સમયે જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને મહીસાગર પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી અને હત્યારાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આમ લુણાવાડા તાલુકાના ગોલાના પલ્લા ગામે 80 વર્ષના વયોવૃદ્ધ ત્રિભુવનદાસ પંચાલ અને તેમની પત્ની જસુદાબેન પંચાલની રાત્રિના રોજ હત્યા થતાં ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે આ ઘટના બનતા મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશ બારોટ, ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવક તેમજ અન્ય રાજકીય નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ દુઃખદ ઘટનાને વખોડી કાઢી હતી અને પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ પંચાલ સમાજના અગ્રણીઓ દ્વારા દંપતીની હત્યા કરનારને કડી સજા મળવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી. ગઈ 5/8/2021 રોજ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં IPC 302 મુજબનો ગુનો દાખલ થયેલો, જેમાં ગોલાના પલ્લા ગામ છે એમાં બે જણાની હત્યા થઈ હતી, પતિ અને પત્ની છે એમની. આ બાબતે ગુનાની તપાસ પહેલાં સૌ પ્રથમ લુણાવાડા PIએ તપાસ સંભાળેલી. ગુનો અનડિટેક્ટ હોય અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જિલ્લા લેવલે, ત્યારબાદ એમાં ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પણ એમાં મદદમાં જોડાયેલી અને સાયબર ક્રાઇમ ગોધરા રેન્જ વિભાગના માણસો પણ ટેકનિકલ સેવામાં મદદમાં જોડાયેલા હતા. સદર ગુનાના ગામે જે ટેકનિકલ પુરાવા છે અને જે રેકર્ડ આધારિત પુરાવા મળ્યા એ આધારે શકમંદોને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી, જેમાં ત્રિભુવનદાસ જે ગુજરી ગયા છે એમની સાથે સતત સંપર્કમાં જે ભાઈ હતા એ અને જેમણે એમની પાસેથી ઉધાર પૈસા લીધેલા હતા એમની આ બાબતે પૂછપરછ કરેલી અને એમાં પૂછપરછ દરમિયાન એમણે ગુનાની કબૂલાત કરેલી, એ આધારે એમની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે. એમનું નામ ભીખાભાઈ પટેલ છે અને એ મરણ જનાર છે, એમના ઘરને પાછળનો જે ફળિયું છે એમાં જ રહે છે. પૂછપરછ દરમિયાન આરોપીએ એવું જણાવેલું છે કે અગાઉ પણ એમણે ભીખા જે મરણ જનાર છે એમની પાસેથી ઉછીના પૈસા લેતા હતા અને પરત કરતા હતા. ગયા મહિને એમણે 20,000 જેવા રૂપિયા ઉછીના લીધેલા હતા અને જે સમય કયો હશે એ સમય સુધીમાં એમણે પૈસા પરત કરેલા નહીં. જે બાબતની મરણ જનાર ત્રિભુવનદાસ છે એમણે એમની પાસે ઉઘરાણી કરેલી અને જે દિવસે આ બનાવ બન્યો 4 તારીખે એ દિવસે એમણે એની પાસે સતત 2 વાર ફોન કરી અને ઉઘરાણી કરેલી. એ બાબતે એમને બોલાચાલી પણ થયેલી અને અપશબ્દો પણ એમને કહેલા, તો એ બાબતથી તેમને પોતાનું અપમાન થયેલું એવું લાગેલું, એટલે એ આધારે એ ફોન મૂકી અને તરત થોડી વારમાં એમના મરણ જનારના ઘરે ગયેલા અને પોતાના ઘરમાં જે હથિયાર હતું એ સાથે લઈ ગયેલા અને બનાવ સ્થળે જઈ અને પહેલાં ત્રિભુવનદાસ પર હુમલો કરેલો અને જે એમના પત્ની હાજર હતા જશોદાબેન એ આને જોઈ ગયેલા, એટલે એ આધારે એમણે જશોદાબેનની પણ હત્યા કરેલી હતી. આ બાબતે એણે ઘરમાંથી જે મોબાઈલ સાથે લઈ ગયેલો હતો એ મોબાઈલ પણ રિકવર કરવામાં આવેલો છે અને જે મરણ જનારે હથિયાર ઉપયોગ કર્યો હતો એ હથિયાર પણ જે જગ્યાએથી મળ્યું છે એ જગ્યા પણ એણે બતાવેલી છે. આ આધારે આરોપીની ભીખાભાઈ પટેલ છે એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં જે તપાસ છે અને પૂછપરછ દરમિયાન બનાવનું જે કારણ છે એમાં જે પૈસા ઉછીના લીધેલા હતા અને એ બાબતે એમને જે બોલાચાલી થયેલી નક્ષોદો બોલ્યા હતા એનાથી અપમાન જેવું લાગતા એણે આ હત્યા કર્યાનું જણાઈ આવેલું છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે. ભીખા ખાંડ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર.